नमस्ते विद्यार्थियों, धोरण छ विषय विज्ञान पाठ तेर चुंबक साथे गम्मत। विद्यार्थियों, पाठनु नाम ज एटलू सरस गम्मत पड़े एवं छे के घणी बधी मजा पड़े। चुंबक विषे तमे घणुं बधुं जाणो छो, घणुं बधुं शीखी गया। हवे आपणे आजे आगळ जोईए के दिशाओनी शोध विषे। मैं तमने अगाउ पण कीधुं हतुं के चुंबक ने कुल बे ध्रुवो एटले के बे छेड़ा होय छे, जेमा एक छेड़ो उत्तर ध्रुव अने बीजो छेड़ो दक्षिण ध्रुव कहेवाय छे। हवे चुंबकना जे अलग अलग प्रकार हता, जेमानो एक प्रकार छे सोयाकार चुंबक। हवे अपने दिशाओनी शोध विषे पूछ्युं छे, एनो मतलब शुं होय शके? तो ध्यान आपो के दिशानी शोध एटले के धारो के समुंदर छे, जेवा चारे बाजू विशाळ पाणी आपणने देखाय छे, क्यांय कसो रस्तो गली कसो देखातो नथी। एवी रीते आकाश के आकाशमां पण चारे बाजू आम विशाळ आकाश देखाय छे, चारे बाजू वादळ देखाय छे, क्यां जवुं ए खबर पड़ती नथी। तो एक्झेक्टली आपणे त्यां दिशानी जरूर होय छे, તમારે જે દિશામાં જવું હોય છે એની ફરક તમને હોવી જોઈએ। તો એક્ઝેક્ટલી અહીંયા પાયલોટ જે છે એ વિમાન ચલાવે છે ત્યારે પોતાના વિમાનમાં આ હોકાયંત્ર નામનું સાધન રાખે છે। આ હોકાયંત્ર નામનું સાધન એટલા માટે કે એની મદદથી દિશા જાણી શકાય છે। આ હોકાયંત્રમાં સોયાકાર ચુંબક આવેલું છે જે તમે જોઈ શકો છો, અને આ સોયાકાર ચુંબકના બે છેડા છે, જેમાંનો એક છેડો ઉત્તર ધ્રુવ અને એક છેડો દક્ષિણ ધ્રુવ દર્શાવે છે। તો આ હોકાયંત્રની મદદથી તમે દિશા સરળતાથી જાણી શકો છો। હવે આ હોકાયંત્રની વાત કરી કે દિશા કેવી રીતે ખબર પડે, તો જ્યારે ઉત્તર અને દક્ષિણ દિશા ખબર પડી જાય તો સ્વાભાવિક છે કે પૂર્વ અને પશ્ચિમ દિશાની પણ જાણકારી મળી જાય છે। તો આ રીતે આપણે આપણી યોગ્ય દિશા તરફ આગળ જઈ શકીએ છીએ અને આપણા મુકામે પહોંચી શકીએ છીએ। તો આ રીતે દિશાઓની શોધ કરવા માટે અહીંયા હોકાયંત્ર નામના સાધનનો ઉપયોગ થાય છે। હવે આગળનો મુદ્દો જોઈએ કે બે ચુંબક વચ્ચે આકર્ષણ અપાકર્ષણ એટલે શું। બહુ સરસ મજાનો મુદ્દો છે, ધ્યાન આપો, અને આ આપણો પ્રયોગ પણ છે, એટલે ખૂબ જ ધ્યાનથી સમજજો કે આકર્ષણ એટલે ખબર છે કે જેમ ચુંબક અને લોખંડ વચ્ચે આકર્ષણ થાય છે, એટ્રેક્શન। અને અપાકર્ષણ એટલે શું? તો જ્યારે ચુંબક લોખંડને તો આકર્ષે છે પણ લોખંડ લોખંડને આકર્ષતું નથી, એનો મતલબ એ બંને વચ્ચે અપાકર્ષણ થાય છે। તો અહીંયા આ મુદ્દાને સમજવા માટે એક પ્રયોગ પણ આપેલો છે, જેના વિશે આપણે વિસ્તારથી સમજીએ। ધ્યાન આપો કે આકર્ષણ અને અપાકર્ષણ એટલે શું? તો આકર્ષણ એ હંમેશા ચુંબકના બે અલગ અલગ એટલે કે વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે, એટલે કે ઉત્તર અને દક્ષિણ વચ્ચે અથવા દક્ષિણ અને ઉત્તર વચ્ચે। પરંતુ ચુંબકના બે સજાતીય ધ્રુવો હોય, એક જ જાતિના બે સજાતીય ધ્રુવો હોય, તો તેમની વચ્ચે હંમેશા અપાકર્ષણ જોવા મળે છે, એટલે કે બે એન એન હોય અથવા તો બે એસ એસ હોય, તો આ બંને વચ્ચે આપણને અપાકર્ષણ જોવા મળે છે। આ સમજવા માટે અહીંયા સરસ મજાનો એક પ્રયોગ આપ્યો છે, ધ્યાન આપો કે ધારો કે એક ગજિયો ચુંબક લીધો છે, એ ગજિયા ચુંબકને આગળની જેમ સ્ટેન્ડ ઉપર વચ્ચેથી દોરી વડે બાંધી અને મુક્ત રીતે ફરી શકે તે રીતે બાંધેલો છે। હવે આપણા હાથમાં પણ એક ગજિયો ચુંબક છે, ગજિયા ચુંબકના બંનેના બંને ધ્રુવો એન અને એસ આપેલા છે। હવે ધારો કે હું મારા હાથમાં રાખેલા ગજિયા ચુંબકના એન એટલે કે ઉત્તર ધ્રુવને જો લટકતા ચુંબકના એન ધ્રુવની નજીક લઈ જઈશ તો એ અપાકર્ષણ દર્શાવે છે, બંને એકબીજાથી દૂર જાય છે। પરંતુ જો હું મારા હાથમાં પકડેલા ચુંબકના એન ધ્રુવને લટકાવેલા ચુંબકના એસ ધ્રુવની નજીક જો હું થોડોક પણ લઈ જઈશ તો તરત જ એ બંને એકબીજા સાથે આકર્ષાશે અને બંને એકબીજાને ચોંટી જશે, બરાબર છે? એવી જ રીતે હવે હું મારા હાથમાં પકડેલા ચુંબકનો એસ ધ્રુવ લઈશ અને લટકાવેલા ચુંબકના જો એન ધ્રુવની નજીક લઈ જઈશ તો મારા હાથનો પકડેલા ચુંબકનો એસ ધ્રુવ
અને લટકાવેલા ચુંબકના એન ધ્રુવ વચ્ચે પણ આકર્ષણ થશે અને બંને એકબીજાને ચોંટી જશે. જ્યારે હાથમાં પકડેલા ચુંબકના એસ ધ્રુવને હું લટકાવેલા ચુંબકના એસ ધ્રુવની નજીક લઈ જઈશ તો બંને વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. વિદ્યાર્થી, આ પરથી આપણે કહી શકીએ કે ચુંબકના બે સમાન અથવા તો સજાતીય ધ્રુવો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે અને વિજાતીય ધ્રુવો વચ્ચે અથવા તો અસમાન ધ્રુવો વચ્ચે હંમેશા આકર્ષણ જોવા મળે છે. તો આ જ આપણો પ્રયોગ છે, ખ્યાલ આવી ગયો બધાને. અને હવે આ પાઠ પૂરો થવા જઈ રહ્યો છે ત્યાં સરસ મજાનો અને અગત્યનો છેલ્લો મુદ્દો સમજીએ કે ચુંબકનું ચુંબકત્વ ક્યારે નાશ પામે, મતલબ કે ચુંબકની ચુંબકીય શક્તિ ક્યારે નાશ પામે છે અથવા તો એ ચુંબકીય શક્તિને લાંબા સમય સુધી જાળવી રાખવી હોય તો આપણે શું કરવું જોઈએ એના વિશે સરસ મજાનો મુદ્દો સમજીએ કે ધ્યાન આપો. પહેલું, ચુંબકને હથોડી વડે ટીપવાથી ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. બીજું, ચુંબકને ગરમ કરવાથી એની ચુંબકીય શક્તિ નાશ પામે છે. ત્રીજું, ચુંબકને કબાટમાં એવી રીતે મૂકો કે એના બે સજાતીય ધ્રુવો એક સાથે રહે તો ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. આ રીતે જો ચુંબકને ટીપવામાં આવે, એને ગરમ કરવામાં આવે કે એના સજાતીય ધ્રુવોને લાંબા સમય સુધી સાથે મૂકી રાખવામાં આવે તો વિદ્યાર્થીઓ ચુંબકની ચુંબકીય શક્તિ નાશ પામે છે. એનો મતલબ કે જો ચુંબકની ચુંબકીય શક્તિ લાંબા સમય સુધી આપણે જાળવી રાખવી હોય તો આપણે શું કરવું જોઈએ, ચુંબકને ગરમ ન કરવું જોઈએ, ચુંબકને હથોડી વડે ટીપવું ન જોઈએ અને ચુંબકના સજાતીય ધ્રુવોને લાંબા સમય સુધી સાથે મૂકી રાખવા ન જોઈએ તો ચુંબકની ચુંબકીય શક્તિ લાંબા સમય સુધી આપણને એવી ને એવી અખંડ જોવા મળે છે. પડી ગઈ સમજ બધાને? તો સરસ મજાના મુદ્દા સાથે અહીંયા આ પાઠ પૂરો થાય છે. દરેક જણાએ ધ્યાનથી પાઠ વાંચવાનો છે જેથી કરીને એમાં આવતા પ્રયોગ અને પ્રશ્નોના જવાબ તમને આવડી જાય, બરાબર છે? તો હવે પછીના પીરિયડમાં આપણે હું પ્રયોગ તમને મોકલીશ જે તમારે શાંતિથી લખી અને દોરવાનો છે. અસ્તુ.